ગુજરાતીમાં આપનું સ્વાગત છે, હું છું રિંકલ. સમાચારની શરૂઆત કરીએ તો સ્વીટી મર્ડર કેસની વાત કરીએ. ડીએનએ ટેસ્ટ માટે સ્પેશિયલ કીટ મંગાવાઈ, બળી ગયેલા હાડકાનો થવાનો છે ડીએનએ ટેસ્ટ. અમેરિકાથી મંગાવાઈ છે આ સ્પેશિયલ કીટ. પીઆઈ અજય દેસાઈએ સળગાવી દીધી હતી લાશને. એફએસએલ દ્વારા ડીએનએ ટેસ્ટ કરાવવાની તજવીજ કરી હતી. હાડકા સંપૂર્ણપણે બળી ગયેલા હોવાથી પરિણામ મળી શક્યું ન હતું. ડીએનએ ટેસ્ટ કરાવવા માટે હવે અમેરિકાથી ખાસ પ્રકારની કીટ મંગાવવામાં આવી છે. અંકિત ગોંસીકર વધુ માહિતીની સાથે જોડાઈ ગયા છે. જી અંકિત, હાલમાં આ કેસ મામલે શું વધુ અપડેટ મળી રહ્યા છે? ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે જે બળી ગયેલા હાડકા છે તેના? જે બિલકુલ સ્વીટી, જે કરજણ ના જે સ્વીટી પટેલ અત્યારે મામલો હતો તેની અંદર જે તત્કાલિક પીઆઈ હતા અજય દેસાઈ એસઓજી ના, તેમને જે અરેસ્ટ કરવામાં આવ્યા. ત્યારબાદ જે એમને સ્વીટી પટેલ ની લાશ જે અટારી પાસે જે હવાગુરુ જગ્યામાં સળગાવી દીધી હતી, ત્યારે પોલીસને ત્યાં આગળથી સ્વીટી પટેલ ના હાડકા મળ્યા હતા. હાડકાને એફએસએલ માં મોકલવામાં આવ્યા, ત્યારબાદ એનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ જે વડોદરા અને જે સુરત ની અંદર જે ડીએનએ ટેસ્ટ છે તેની અંદર હાડકા એટલી બધી હદે બળી ગયા હતા કે તેનો ડીએનએ ટેસ્ટ થઈ શક્યો ન હતો. એટલે હવે જે એફએસએલ છે તેના દ્વારા જે છે સ્પેશિયલ જે છે અમેરિકાથી સ્પેશિયલ કીટ મંગાવવામાં આવી છે. કીટ મંગાવવામાં આવી છે અને કીટ આવ્યા બાદ જે છે તે હાડકાનો ડીએનએ ટેસ્ટ છે. કારણ કે હાડકાના ડીએનએ ટેસ્ટ પરથી ખબર પડશે કે અજય દેસાઈ નો જે પુત્ર છે એ સ્વીટી અને જે સ્વીટી નો છે અને જે હાડકા મળ્યા છે તે સ્વીટી ના છે કે બીજા કોઈના. જી જી અંકિત, આભાર માહિતી બદલ. તો સ્વીટી મર્ડર કેસ મામલે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. બળી ગયેલા જે હાડકા છે તેનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. રાજકોટમાં હોટેલ પાર્કિંગમાં દારૂની સાથે હોટેલ માલિકની ધરપકડ કરવામાં આવી. હોટેલ માલિક હિમાંશુ મહેતાની દારૂની બોટલની સાથે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. અગાઉ આ હોટેલમાં કૂટણખાનાનો પર્દાફાશ થયો હતો. દશેરા એટલે અસત્ય પર સત્યના વિજયનો પર્વ. ભગવાન રામે લંકેશનો વધ કર્યો અને ત્યારબાદ વિજયાદશમી પર્વની ઉજવણીની શરૂઆત થઈ. ગુજરાતીઓની જો બીજી ઓળખ ફાફડા જલેબી છે તેમ કહીએ તો જરાય અતિશયોક્તિ ના કહેવાય. આમ તો આખું વર્ષ લોકો ફાફડા અને જલેબી ખાતા જ હોય છે, પરંતુ દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાનું મહત્વ વિશેષ રહે છે. અમદાવાદ સહિત સુરત, રાજકોટ, વડોદરામાં વહેલી સવારથી જ લોકોએ ફાફડા જલેબી માટે લાઇનો લગાવી. વિજયાદશમીના પર્વ નિમિત્તે ફાફડા જલેબી ખાવાની પરંપરા છે, ત્યારે સુરતમાં ફાફડા જલેબીની દુકાનોની બહાર લાઇનો જોવા મળી. ફાફડા જલેબીના ભાવમાં આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. ફાફડા જલેબીમાં 60 રૂપિયાથી 100 રૂપિયાનો વધારો થયો છે. ફાફડાના ભાવમાં 340 થી 400 રૂપિયાનો ભાવ નોંધાયો છે. તો બીજી તરફ જલેબીના ભાવમાં પણ વધારો થયો છે. જલેબીનો ભાવ 400 થી 500 રૂપિયાનો કિલો દીઠ ભાવ છે. અસત્ય પર સત્યનો વિજય એટલે કે વિજયાદશમી. આજના દિવસે ગુજરાત અને ખાસ કરીને સુરતમાં ફાફડા જલેબી ખાવાની વર્ષો જૂની પરંપરા છે. આ પરંપરાને લઈને વહેલી સવારથી તમામ ફરસાણોની દુકાન પર જાણે 1 કિલોમીટર લાંબી લાઇન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગઈકાલ સુધી દુકાનોમાં ઓર્ડર નહોતા ત્યારે સવાર થતાની સાથે જ કોઈપણ ફરસાણની દુકાન પર પહોંચી જાઓ, આ પ્રકારના દ્રશ્યો જોવા મળશે. કારણ કે આજના દિવસે ફાફડા જલેબી સુરતના લોકો માટે કહી શકાય કે પરંપરા સાથે એક ઉત્સવ છે. તેને લઈને લોકો લાઇનોમાં ઊભા છે. તેલના ભાવમાં વધારો થયા બાદ પણ લોકો ફાફડા જલેબી ખાવાનું ભૂલતા નથી. ગમે તેટલી મોંઘવારી હોય, સુરતના સુરતીઓ છે, ફાફડા જલેબી ખાવાનું ભૂલતા નથી. ઘણા લોકો નાઇટ ડ્રેસમાં પહોંચ્યા છે. આપણે સીધા વાત કરીશું. શું કેવું છે આપનું નામ? આપનું નામ? મારું નામ રવિન કાથરોટિયા. રવિ, નાઇટ ડ્રેસમાં ફાફડા જલેબી લેવા પહોંચ્યા? હા, સવારના 5:45 લાઈન માં ઉભેલા છે. આઠ પ્રકારની લાઈન દર વર્ષે હોય? હા, દર વર્ષે તો હોય જ છે આ પ્રકારની લાઈન. કારણ કે દશેરાનું આપણે મહત્વ સુરતીઓ માટે છે કે ફાફડા જલેબીની પરંપરા છે. આપણા સુરતીઓની પરંપરા છે તેને લઈને ફાફડા જલેબી ખાવા માટે લોકો વહેલી સવારથી લાંબી લાઇનોમાં લાગતા હોય છે. જોકે આ વર્ષે તેલના ભાવમાં વધારો થયો છે, તેને લઈને કહી શકાય ફાફડા જલેબીમાં 40 રૂપિયાથી લઈ 100 રૂપિયા સુધીનો વધારો છે. પણ આ વધારો સુરતીઓને નડતો નથી. કીર્તેશ પટેલ, News18 ગુજરાતી, સુરત. તો દશેરાના પાવન પર્વની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં ફાફડા જલેબી ખરીદનારા સ્વાદ રસિકોમાં સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ સ્વાદ રસિયાઓ ફાફડા જલેબી ખરીદવા માટે ઉમટ્યા છે. ફરસાણના વેપારીઓને ત્યાં ફાફડા જલેબી ખરીદવા માટે લાંબી લાઇનો લાગી છે. દશેરાના દિવસે ફાફડા જલેબીનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે.
સ્વાદ રસિકો સૌથી વધુ દશેરાના પર્વે આરોગતા હોય છે. હું દ્રશ્ય આપને બતાવીશ, આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે જે છે ફરસાણના વેપારીઓને ત્યાં જે છે તે ફાફડા અને જે જલેબી જે છે તે બની રહ્યા છે, અને સાથે સાથે હું ભીડનું પણ દ્રશ્ય આપને બતાવીશ. આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લાંબી કતાર જે છે તે ગ્રાહકોની લાગી છે, ખરીદદારોની ભારે ભીડ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. ભાઈ જે છે કે તે ફાફડા જલેબી ખરીદવા માટે આવ્યા છે, તેઓ આપણી સાથે છે. શું કહેશો, ફાફડા અને જલેબી ખરીદવા માટે આવ્યા છો, દશેરાના દિવસે સૌથી વધુ ખરીદાતા હોય? ભાઈ અત્યારે એકચ્યુઅલી ફાફડા જલેબી તો આપણા અમદાવાદમાં 12 મહિના ચાલતા હોય છે, પણ દશેરા એક એવો ખાસ પર્વ છે કે જેની અંદર સ્પેશિયલી લોકો ફાફડા જલેબી જ ખાતા હોય છે. એટલે લગભગ હું માનું ત્યાં સુધી ટનોની સંખ્યામાં ફાફડા, ટનોના પેલા એમાં ફાફડા ખવાય છે. એટલે દશેરાની અંદર અમદાવાદની અંદર ફાફડા ખાવાનો એક રિવાજ કે ટ્રેન્ડ જે કોઈ અત્યારે છે, અને અમે એટલા માટે જ ફાફડા લેવા આવ્યા છીએ. ગત વર્ષની સરખામણીમાં ભાવ પણ વધારે છે, છતાં પણ સ્વાદ રસિકો ક્યાંક ને ક્યાંક ભાવને પણ એવોર્ડ કરતા હોય છે. ભાવને ભાવની સામું અત્યારે એકચ્યુઅલી આ દિવસ જ એવો છે કે આ દિવસમાં કદાચ હજી બી 100-200 રૂપિયા વધારે લેશે ફાફડાવાળા. તો ફાફડા જે ખાવાના છે એ ખાવાના જ છે, અને જે અમદાવાદના જે સ્વાદ રસિયાઓ છે એ કોઈ દિવસ પૈસા સામે જોતા નથી. જેમને ખાવા માટે જે લોકો ઉત્સુક છે એ લોકો આ બધી નાની મોટી એક દિવસ માટે કોઈ ગણતરી કરતા હોતા નથી, અને લોકો પ્રેમથી ફાફડા ખાતા જ હોય છે. બિલકુલ, વેપારી પણ જે છે કે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, દશેરાના દિવસે સૌથી વધુ ફાફડા જલેબીનું વેચાણ થતું હોય છે અને ગ્રાહકો પણ મન મૂકીને ખાતા હોય છે? દશેરાથી એટલે ફાફડા જલેબીનો તહેવાર કહેવાય છે અમદાવાદમાં. ફાફડા જેમ ચોરા ભરી અને પબ્લિક દિલથી ખાય છે લાઈનમાં ઊભી રહીને. અચ્છા, ભાવને પણ ક્યાંક ને ક્યાંક અવોર્ડ કરે છે, કેમ કે ભાવ વધારો આ વખતે વધારે છે? ભાવ વધારામાં સાહેબ જો તેલના ભાવ વધેલા છે, ગેસના ભાવ વધેલા છે, બેસાના ભાવ વધેલા, કારીગરના પણ ભાવ વધારા છે. એટલે અમે દર વખત કરતાં 30-30 રૂપિયા 35 રૂપિયા કિલો વધારેલા છે. તો જે છે કે ભાવ વધારો જે છે તે ફાફડા અને જલેબીમાં છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક જે છે ફાફડા જલેબી ખાવાનો દશેરાના પર્વે રિવાજ છે, અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક જે સ્વાદ રસિકો જે છે કે ત્યાં દશેરાનો પર્વ જે છે તે ઉત્સાહથી મનાવતા હોય છે. સંજય ટાંક, News18 ગુજરાતી, અમદાવાદ. કોઈપણ તહેવાર ઉજવવામાં અને તહેવારને અનુરૂપ વાનગીઓની જિયાફત માણવા માટે અમદાવાદીઓ જાણીતા છે. આજે દશેરા છે ત્યારે ફરસાણની દુકાન ઉપર અમદાવાદીઓ વહેલી સવારથી જ લાઈન લગાવી. બે વર્ષ ત્યાં જે અમે કોરોનાના હિસાબે થોડીક ગ્રાહક ગુમાવ્યા હતા, એ આ વખતે એવું લાગે છે કે કવર થઈ જાય એવું લાગે છે, અને સારી એવી ગ્રાહકી છે. દશેરાના દિવસે ગુજરાતમાં વર્ષોથી જે આપણે પરંપરા ચાલે છે કે ફાફડા અને જલેબી ખાતા હોઈએ છીએ, અમે પણ આજે પરિવાર સાથે ઇસ્કોન ગાંઠિયા ફાફડા અને જલેબી લેવા આવ્યા છીએ. અહીંયા કાઉન્ટર ઉપર અમને કહ્યું કે ફાફડા નથી, ફાફડાની જગ્યાએ એ લોકોએ આજે ગાંઠિયા જલેબીનું કોમ્બિનેશન રાખ્યું છે. તો અમે આજે પૂરા પરિવાર સાથે ગાંઠિયા જલેબી લેવા અહીં આવ્યા છીએ. રાજ્યમાં ઠેર ઠેર દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. શસ્ત્ર પૂજાની સાથે સાથે જલેબી ફાફડા ખાવાનું પણ અનોખું મહત્વ છે, ત્યારે રાજકોટ વાસીઓમાં ફાફડા જલેબી ખાવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફાફડા જલેબીના ભાવમાં વધારો થયો છે, પરંતુ સ્વાદ રસિકોની વહેલી સવારથી જ ફરસાણની દુકાન ઉપર લાઈનો જોવા મળી રહી છે. આજે દશેરાનો તહેવાર છે, અને દશેરાના તહેવાર નિમિત્તે ફાફડા જલેબી ખાવાનું ચલણ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળે છે. અને આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે સવારથી જ લોકો છે લાંબી લાઈનોમાં ઊભા છે, ગરમા ગરમ ફાફડા અને જલેબી છે તે આજે એક અંદાજ મુજબ રાજકોટમાં 1-1.5 કરોડના ફાફડા જલેબી છે તે વેચાઈ રહ્યા છે. આપણે અહીંના એક વેપારી સાથે વાત કરીશું. કાકા, જે રીતના દશેરા ઉપર ચલણ હોય છે, કઈ પ્રકારનો માહોલ છે આ વખતે? દશેરા ઉપર ગ્રાહકી માટે સારું છે, ને 20% મોંઘવારી છે, પણ વાંધો નથી. રાજકોટ રંગીલું શહેર છે કે ગાંઠિયા જલેબીનું બહુ શોખીન છે, એટલે ગાંઠિયા જલેબી માણસો ખાય છે અને આનંદ કરે છે. ઓવરઓલ ભાવ વધારાની વાત કરવામાં આવે તો ગયા વર્ષ કરતાં આ વર્ષે કેટલો ભાવ વધારો? ગયા વર્ષે કરતાં 20% ભાવ વધારે છે. અત્યારે 400 રૂપિયા ગાંઠિયાના છે, ગયા વર્ષે 380 હતા. ગ્રાહકીમાં કોઈ ફેર પડ્યો છે કે લોકો એટલા જ રીતે ખાવા આવે છે? ગ્રાહકમાં કોઈ ફેર નથી પડ્યો. ગ્રાહકમાં શું કે દશેરાને એક દી ગ્રાહકી હોય પછી સાવ શાંતિ હોય. તહેવાર છે એટલે ઘરાક માણસો મનાવે છે તહેવારના હિસાબે. જલેબી ગાંઠિયા એક દિવસ ખાય. જલેબી ગાંઠિયાનું ચલણ હોય છે, અને ખાસ કરીને ફરીથી દ્રશ્યો બિલકુલ બતાવવા માંગીશ કે જે લોકો લાઈનોમાં છે ફાફડા જલેબી લેવા આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો
દશેરાનો તહેવાર છે અને આ તહેવાર ઉપર સૌથી વધુ ફાફડા જલેબી ખવાતા હોય છે અને જે રીતે એ આજના દિવસે 1-1.5 કરોડ રૂપિયાનું વેચાણ છે ફાફડા જલેબીનું થતું હોય છે અને 20% છે તે વધારો આવ્યો છે. પરંતુ લોકો છે એક દિવસ ફાફડા જલેબી ખાયાના તહેવાર મનાવતા હોય છે ત્યારે મોટાભાગના લોકોને આજ દર વખતેના તહેવાર મુજબ મોંઘવારી નથી નડતી અને દશેરાના દિવસે તેઓ ફાફડા જલેબી ખાઈ રહ્યા છે. હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અને